રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષ સ્થાને સુરતની એસવી એનઆઈટીનો 20મો પદવીદાન સમારોહ યોજાયો. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દેશને વિકસિત અને શિક્ષિત બનાવવામાં નારી શક્તિની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ. એન્જિનિયરિંગ અને ટેકનોલોજી શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓના વધુ પ્રમાણને લઈને દેશની પ્રગતિ અને રાષ્ટ્ર નિર્માણ માટે શુભ સંકેત. તેજસ્વી યુવાનો એઆઈ અને મશીન લર્નિંગ જેવી નવીનતમ ટેકનોલોજીથી વૈશ્વિક દોડમાં ભારતને અગ્રસ્થાને લઈ જવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નવા ઉદ્યોગો અને રોજગારનું સર્જન કરવામાં ટેકનોલોજી, જ્ઞાન અને ટેકનિકલ સ્કિલનો વિનિયોગ કરવા યુવા વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિનું આહવાન. પોતાના માટે જે સારું ઈચ્છો તેવું જ અન્ય માટે ઈચ્છો તે જ ધર્મ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. 12 વિદ્યાશાખાના 1434 વિદ્યાર્થીઓને પદવી એનાયત. 22 વિદ્યાર્થીઓને 6 વિદ્યાર્થીઓને મળી કુલ 28 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્વહસ્તે ગોલ્ડ મેડલ અર્પણ કરતા રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના 20મા પદવીદાન સમારોહના અધ્યક્ષસ્થાનેથી દીક્ષાંત પ્રવચન કરતા એન્જિનિયરિંગ અને ટેકનોલોજી શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓનું વધતું પ્રમાણ એ દેશની પ્રગતિ અને રાષ્ટ્ર નિર્માણ માટે શુભ સંકેત હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું. દેશને વિકસિત અને શિક્ષિત બનાવવામાં નારી શક્તિની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ હોવાનું જણાવીને રાષ્ટ્રપતિશ્રીએ નવા ઉદ્યોગો અને રોજગારનું સર્જન કરવામાં ટેકનોલોજીકલ જ્ઞાન અને ટેકનિકલ સ્કિલનો વિનિયોગ કરવા યુવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું. રાષ્ટ્રપતિશ્રી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં 1434 પદવીઓમાં 126 પીએચડી, 805 બીટેક, 355 એમટેક, 148 5 વર્ષની ઇન્ટીગ્રેટેડ એમએમસીના વિદ્યાર્થીઓ ઉપરાંત 22 વિદ્યાર્થીઓને 6 વિદ્યાર્થીઓને મળી કુલ 28 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. પદવી મેળવનાર કુલ 1434 વિદ્યાર્થીઓ પૈકી 293 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાય છે અને તમામ ગોલ્ડ મેડલિસ્ટને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ અર્પણ કરાયા.